પ્રીતિ નો તો ઉતાર ઉતાર કરે છે ને તો ચટણી તીખી ઢોરી નાખી ને ઢોરાણી એટલે ખાય ઘા હુઈ જાવ ખાય જલ્દી હુઈ જાવ હુવા મોટી વાર લાગે છે જેટલી ઉતાર કરે ને એટલો સમય વધારે બગડે છે તારું નહી હાલે ભાઈ તારા મમ્મી નું હાલે છે તારા મમ્મી ને પૂછી લે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, કેમ છો બધા? મજામાં મજામાં જ છો? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. ને અત્યારે અમારે જવાનું છે રાજુલા. બોલો તો રાજુલા. રિપેરિંગ કરાવવું છે ને ઘણું સામાન, બાજરી ના બે કટ્ટા, બાજરા ના બે કટ્ટા, એને કપડા લેવા છે, કાપડ લેવાનું છે ને ડ્રેસ સિવડાવવાના છે. આપડે નથી પણ રિપેરિંગ કરવાનું છે. મારી મમ્મી બધા આવે છે, મારી મમ્મી પછી મારી બેન બધા જવાના છે. આવવાનો નથી કેમ કે વિવા ને હું છે રોહે અને મમ્મી નથી આવતા. હે આવું છે લે. હે બોલ આવું લે. રાખવાનું સીધું પિસકારી મારો કાસમાં ત્યાં ફેરકો કરો છો. ફેરવો હોય ને ફેરવો. હા જોઈએ બાય બા બહુ નઈ આપડે મારે આવે છે. હાલો બાય ભાઈ. તારે મને પૂછ લો, તારે મને પૂછતું હું આવું પછી કપડા લેજો. અત્યારે હટાણું કરો તો આવી દઉં. હીટર પ્લગ જોશે ગાડીમાં, એક હીટર પ્લગ 400 રૂપિયાનો જોશે.
એક જો તો એક રેડી આ નાખવાનો છે પાછો ભાઈ કહેતો હતા કે હીટર પ્લગ નહીં ખુલે તૂટી જાય તો તમારી જવાબદારી મેં કાંઈ વાંધો નહીં આપણી ગાડી છે ભાઈ મહેનત કરી ખુલી જાય ન ખુલ્યો તો હમણાં એને ધરાવવા જવું પડે તૂટી ગયો હતો પણ તૂટ્યો નથી નીકળી ગયો છે અને આ ફિટ કરવાનું એટલે હવે ગાડી આપણે હવા રાત ગમે ત્યારે ચાલુ થઈ જાય ટકા નહીં મારવો પડે નાની એ વસ્તુ છે પણ બહુ મોંઘી છે ફિટ થાય એટલે પ્રીતિ વાટે છે તો ના જાય બધું વટાણું કરવાનું છે કપડાં લેવાના છે અહીંયા જઈ બે વાગી જશે પ્રીતિના ઉપરાય પર કોલ આવે છે કે જલ્દી આવો કપડાં લેવા છે કેવો કલર લેવો હોય કે તમે આવો પછી લઈ મેરેજનું કામમાં બે વાગી જશે તો હવે જવું છે ગાડી હેડમાં મૂકી દઉં ને હાલીને જવાનું છે તો બધી વસ્તુ લઈને પ્રીતિને કપડાં લેવા છે બીજું ઘણું સામાન લેવાનું છે મારા મમ્મી બધા છે લઈ લીધું છે ઓલરેડી થોડું બાકી હોય લઈ લઈ પછી અહીંથી ઘઉં ને બીજું શું નહીં સોરી બાજરો ને તેલો ડબ્બો લેવાનો છે મને શર્ટ લેવડાવ કેમ કે અહીંયા ખબર લીધું કે શર્ટ આવો લઈ જાય મારા મમ્મી સાઈડ માં બેઠા છે તારે લેવા લઈ લે કેમ કે અત્યારે પેલા ના માણસ લાગે આ શું કરે છે ચાર પાંચ જોડે કઢાવી એક ઉગા લે રાજુલામાં બધી વસ્તુ લેવા જશે ને પ્રીતિ નો એક પ્રોબ્લેમ છે પ્રીતિ કે મારા વાર ખરે છે વાતાવરણ વાર બહુ ખરે છે તો અમે દવાખાને આવ્યા છીએ ડોક્ટર સાહેબ ને ફોન કર્યો છે આવે છે જ્યારે દવાખાનું બંધ છે તેલ ની વાત કરો તેલ તમે કેટલા હારા હારા વાપર્યા છે નકરે ઘણા તેલ બદલે એટલે ડોક્ટર પાસે રૂબરૂ આવી જાય સાંભળી ડોક્ટર છે બધી રીતે આમ બોડી વાંચ્યું છે બધી રીતે એમ કે વાર ખરવા તૂટવા કોઈ પ્રોબ્લેમ હોય તો એટલે ડોક્ટર સાહેબ આવે છે દવા લઈ લે એમ જો હોગા તો દેખા જાય તો અભી દવા ખાના ભી બંધ તો દેખીએ યે મેરે સાહબ યે મેરી જેઠાની દોનું લોગ બજરા કા કટા લેકર જા કટા લેવા છે રાજુલાથી એક કટા લેકર વિડિયો ઉતારેગા ઉપર રાજુલા મારા મોસ કરીને આવ્યો ને ઘેરે વાળા ને બી પાડ દીધી ઓ બાપા હમ લોગ ભી લેકર આ હે હમ તો તેલ કા ડબ્બા લેકર આ હમ તેલ કા ડબ્બા નહીં રખતે તો દેખીએ ઇન લોગ કા કર રહે હે દેખીએ બસ બસ રખીએ વો ના ફાટી જાય હા તો કેસે લગા કંસન બેન તમે જો હવે હાથમાં કાકમો કા અગરબત્તી ઘણું વટાણું કરીને સિંગતલ નો ડબ્બો ને બે કટ્ટા બાજરા ને તું લાવી સમગ તું સમગ ઉતારી નાખવાનું છે ખબર છે કપડા નો પીર્યા પીરા
જેટલી ઉતાર કરી ને એટલો સમય વધારે બગડે છે. આજે પગાર છે, મારે પગાર દેવા જવાનું બાકી હોવાનું વાળું ઘર નું આવવાનું. तो फ्रेंड अब हम तो फ्रेंड ने जुला जागे हैं, तो अब मेरा माथा दुख रहा है. अबे माथा दुख रहा है, कब से मेरा माथा दुख रहा है? कल से, सुबह से. कब से दुख रहा है? कब से? मैं तो कल से दुख रहा है, अगले साल से दुख रहा है, बचपन से दुख रहा है. एनएस मूड ने दिया, मेरा जुला रख ले रख ले, ना ठाकी जैसी हाव ने मैं ऊजा करो तो थोड़ा थोड़ा केम केम हेड दो 6 कलाक हो जाता है, 6 कलाक काम करो तो ઉજાગરો હોય એટલે માથું દુખે, માથું દુખવાનું કારણ એમ જ હોય કે ઉજાગરો છે, ઊંઘ આવે છે, ઊંઘ પૂરી કરો માથું સારું થયું. મેજિક નો ખર્ચો હતો, કન્યા છે, વધારે ધક્કા નહીં મારવું પડે મેજિક ને. મારા દાડિયા બધા છોકરા આવે ધક્કા મારી દેતા, હવે એને ધક્કા નહીં મારવા પડે. તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો અભી અમારા બ્લોગ પૂરા હુઆ, અમારા બ્લોગ પૂરા દેખીગા તો લાઇક શેર કમેન્ટ જરૂર કરી દીજીએગા, ભૂલીએગા મત. બાય.